નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેજીટેબલ શાહી રાઈસ. એના માટે આપણે એક ચમચી ઘી લઈશું. પહેલાં કઢાઈમાં હું એક ચમચી ઘી નાખી રહી છું. એમાં આપણે કાજુ, બદામ અને દ્રાક્ષ ગેસની ફ્લેમ ઓન કરી દઈએ. એની અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ છે. સૌથી પહેલાં આપણે એને થોડા રોસ્ટ કરી લઈએ. ઘી થોડું ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ ઉમેરી લેવાના અને એને સરસ મજાને શેકી લઈએ. એકાદ મિનિટ માટે આને શેકાવા દેવાનું. ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. કાજુ, બદામ અને દ્રાક્ષ થોડાક રોસ્ટ થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ. એક વાસણમાં એને કાઢી લેવાના. ત્યારબાદ એ જ કઢાઈની અંદર મેં બીજું એક ચમચી ઘી ઉમેરી લીધું છે. એની અંદર આપણે થોડો ગરમ મસાલો રોસ્ટ કરી લઈએ. એમાં મેં લવિંગ 2-3 લીધા છે. તજ છે, મરી છે, ઇલાયચી છે, બાદિયા છે. આ બધું થોડું થોડું આપણે આની અંદર રોસ્ટ કરી લઈએ. તમાલપત્ર હોય તો એ પણ તમે આની અંદર ઉમેરી શકો છો. ગેસની ફ્લેમ થોડી સ્લો રાખી અને આ બધું ધીરે ધીરે આપણે રોસ્ટ કરી લઈએ. ત્યારબાદ એની અંદર આપણે જીરું ઉમેરી લઈએ. જીરું ઉમેર્યા બાદ આપણે એની અંદર મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ. ત્યારબાદ એની અંદર આપણે ઘી, તમારી એક ડુંગળી છે અને એક મરચું છે એ ઉમેરી લઈએ. ધીરે ધીરે એને ડુંગળી થોડીક લાલ થાય ત્યાં સુધી શેકી લઈએ. ત્યારબાદ એની અંદર મેં ગાજર છે, વટાણા છે, બટાકું છે, તમે આની અંદર ફુલાવર બી એડ કરી શકો છો. આજે હું સમારી અને આપણે આની અંદર ઉમેરી લઈશું. હવે આ બધું શાક આપણે ધીમા ગેસે થોડીક વાર 1-2-3 મિનિટ માટે આપણે થોડું ચડવા દઈશું. આને ગેસની ફ્લેમ સ્લો કરી આની અંદર તમે થોડુંક પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. બધા જ વેજીટેબલ સરસ ચડી ગયા છે તો હવે આપણે આની અંદર મસાલો કરી લઈએ. એક ચમચી હળદર ઉમેરી લઈએ. મરચું સ્વાદ અનુસાર યુઝ કરવાનું. 1.5 ચમચી જેટલું મરચું યુઝ કરી લઈશું. મીઠું પણ સ્વાદ અનુસાર ઉમેરી લેવું. જો તમે ભાત ઓસાવતી વખતે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે મીઠું થોડું ઓછું ઉમેરવું. ત્યારબાદ આપણે આની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો યુઝ કરીશું. બધું મિશ્રણ સરસ રીતે હલાવી લઈએ. ત્યારબાદ આપણે આની અંદર જે ઓસાઈને ભાત તૈયાર કર્યો છે એ ભાત ઉમેરી લઈએ. રાઈસ જે આપણે અત્યારે બનાવી રહ્યા છીએ એને થોડા કદકચરા રહેવા દેવાના અને 90-95% ચડી જવા જોઈએ. કારણ કે આપણે એકાદ મિનિટ માટે એને ગેસ પર બંધ કરીને થોડા બધો મસાલો એની અંદર ભળી જાય એના માટે ચડવા માટે મૂકીશું. ત્યારબાદ સરસ રીતે બધું જ મિશ્રણ મિક્સ કરી લેવું. સરસ રીતે આપણે બધા વેજીટેબલ અને રાઈસને મિક્સ કરી દીધો છે તો હવે આપણે આને 1-2 મિનિટ સુધી ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઢાંકી અને ચડવા દઈશું. રાઈસ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે જે કાજુ, બદામ જે સૌથી પહેલાં આપણે ઘીમાં શેકીને તૈયાર કર્યા હતા એના વડે ગાર્નિશ કરી લઈએ. ચલો આપણે આને બાઉલમાં કાઢી લઈએ. તો મિત્રો, તૈયાર છે આપણા વેજીટેબલ શાહી રાઈસ. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક
અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.